આજ આનંદ આજ ઉછરંગ અને આજ નેણુમાં જોને આજ સરદાર ધામને આંગણે જોને સંતો ભક્તોના વર્ષા ઈદમ મહોત્સવ સર મહોત્સવ શિરોમણી આ શિરમોડ મહોત્સવના પ્રેરક મંદિરના નિર્માતા સત્સંગી જીવન ગ્રંથના વક્તા પરમ પૂજ્ય સદગુરુ સ્વરૂપદાસજી સ્વામી આશીર્વાદ મહોત્સવના સ્થાને બિરાજતા આચાર્ય પ્રવર એક હજાર આઠ પૂજ્ય રાકેશ પ્રસાદજી શ્રી ગુરુતુલ્ય મોહનપ્રસાદ સ્વામી વક્તાશ્રીના ગુરુ હરિવલ્લભ સ્વામી જુનાગઢ વડતાલ ગઢડા ત્રણેય ધામના ચેરમેનશ્રીઓ ત્રણેય ધામના કોઠારીશ્રીઓ સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો યજમાન પરિવારો અને વાલાસરે ભક્તજનો સરદાર ધામ જેની અંદર ભગવાન સ્વામિનારાયણ ચાતુર્માસ રહ્યા આ ધામની અંદર જ્યારે માકડોનું કલ્યાણ થયું છે માછલાઓને સમાધિ જ્યાં કરાવવામાં આવી છે જ્યાં મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત આપણને પ્રાપ્ત થયા છે જે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની કથા સાંભળવા એ નવેળા ખંચાળીમાં બેસતા જ્યારે ના પાડવામાં આવી કે તમે અહીંયા ન આવશો એ વખતે મુક્તાનંદ સ્વામી આગ્રહથી પ્રાણે કથા સાંભળતા અને એમ કહેતા કે હું તમારા વિના રહી નહીં શકું એવા કથાની સાંભળી અને મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને શરણે થયા આજે હું એમ કહી શકું જે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની કથામાં આકર્ષિત હતા એમ આજે સારો એ સંપ્રદાયના સંતો ભક્તો લાઈવમાં સાંભળનારા ભક્તો પૂજ્ય નિતેશ્વર સ્વામીની કથામાં એટલા જ આસક્ત અને રત થયા છે એ નિર્વિવાદ છે અને ઘર સભાએ તો ઘેલું લગાડ્યું હતું માટે આવા મહોત્સવની અંદર પૂજ્ય નિત્યશ્રુ સ્વામી માટે ઘણું કહેવાનું છે એમ છતાં મેં તો નિજ અનુભવથી અને બહુ માણ્યા છે અમે સાથે રહેતા હતા ત્રણ જે જગ્યાએ પ્રતિષ્ઠાઓ બાકી હતી એમાં સ્વામીનો આગ્રહ બહુ પ્રતિષ્ઠા વિષય હતો બે હજાર પાંચમાં ન ભૂલતો તો સ્વામી પ્રતિષ્ઠાનો આગ્રહ રાખેલો ત્યારે સૌથી પહેલાં અમારું સદભાગ્ય પહેલાં અમરેલીનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને વચલા ગાળાની અંદર સ્વામી તો શેરડીના વચલા ભાગ એટલે વચલી ગાંધળી તરીકે આ મોટો મહોત્સવ સરદારની અંદર સર્જાણો અને ત્રીજો મહોત્સવ હજી બગસરાની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ સર્જાશે માટે વાલા ભક્તજનો આ મહોત્સવ દ્વારા બહુ યજમાનોએ પોતાની લક્ષ્મીનું દાન આપ્યું છે સ્વામી દ્વારા સરસ મજાનું સંકુલ આખું ઊભું થઈ રહ્યું છે એમાં પણ ભક્તોનું ખૂબ દાન આવે છે ખૂબ દાન ભક્તો કરજો જે કાંઈ તમે દાન કરશો એ દાનનું જ્યારે અહીંથી નિઃશુલ્ક આવી હોસ્પિટલ છે તેમજ આવું સરસ મજાનું છાત્રાલયનું કામ ચાલી રહ્યું છે માટે આ સંતો આખું એ મંડળ એવું સક્રિય છે આ સંતો દ્વારા બધા જના ખૂબ આશીર્વાદ મેળ્યા છે અને હું પણ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું કે પૂજ્ય નિત્યશ્રુ સ્વામીના હાથે નવા કાર્યો સંપ્રદાયના વિકાસના થતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું અસ્તુ જય સ્વામિનાથ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए